वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमीर्मुदा धर्मनंदनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकंठाय च नमो नमः श्री हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरु देव ने जय जय श्री स्वामी नारायण पवित्र श्रावण मास सुद चौथ तारीख 12/8/2021 पुरुषोत्तम चरित्रनी प्रभातनी कथा एमां गई काले छठा अध्यायनो आपणे विराम कर्यो सातमा अध्यायनो प्रारंभ करे छे। बद्रिकाश्रम धाम में भगवान नरनारायण अने ऋषि मुनियो संतो परस्पर बात करे छे। ऋषि मुनियो भरतखंडना ए दुर्दशा नु वर्णन कर्यु। कलिकाल प्रजाजनों बदाय धर्म ने मार्गे चढ़या छे। भगवान नारायण शांत वृत्ति थी सांभळी रहा छे। अने एवा समये अहीं दलपतराम कवि लखे छे मुनि पुनि नारायण मुनि मुनि पुनि नारायण मुनि करत परस्पर बात सो अवसर आए तिहां धर्म यरु मूर्ति मात सो अवसर आए तहां धर्म अरु मूर्ति मात। मुनियों
અને નારાયણ મુનિ પરસ્પર જ્યાં વાત કરી રહ્યા છે અને એવા સમયે એ સભામાં સાક્ષાત ધર્મદેવ અને મૂર્તિ માતા કેતા ભક્તિ માતાનો પ્રવેશ થયો. માતા પિતા પધાર્યા અને જ્યાં માતા પિતા પધાર્યા ને ત્યારે અહીંયા લખે છે, ઠાડે ભયે સુ સકલ સમાજા પુનિ શ્રી નારાયણ મહારાજા, કિયે દંડ પ્રણામ હી સબહી, કિયે દંડ પ્રણામ હી સબહી, પુનિ કર જોરી કરી સ્તુતિ તબહી, પુનિ કર જોરી કરી સ્તુતિ તબહી, ઠાડે ભયે સુ સકલ સમાજા. ધર્મદેવ અને ભક્તિ માતાનો સભામાં પ્રવેશ થઈ ગયો અને એ વખતે એ જ ક્ષણે તરત આખી સભા ઊભી થઈ ગઈ, આખી સભા ઊભી થઈ ગઈ. ખુદ નર અને નારાયણ ભગવાન પોતાના ઉચ્ચ આસન ઉપર બેઠા હતા. સરસ મજાનું બોરડીનું ઝાડ ને ઝાડની નીચે મોટો ઓટો, એના ઉપર દર્ભનું આસન, એના ઉપર બિરાજેલા. અને જ્યાં ભક્તિ માતા અને પોતાના પિતા ધર્મદેવને જોયા ત્યારે નરનારાયણ ભગવાન હોતી આખી સભા ઊભી થઈ ગઈ. ક્યારેક કોઈ સુપ્રતિષ્ઠિત વ્યક્તિ, કોઈ મહાપુરુષ જ્યારે પધારે, કોઈ સંતો પધારે, તો તરત ઊભું થઈ જવું પડે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે પૂજા કરતા હોય ને પૂજા, દાદા પૂજા કરતા હોય ને પૂજા, હાથમાં માળા હોય, સામે પ્રભુ બિરાજેલા હોય, ધ્યાન ધરતા હોય, સુખ લેતા હોય, ને એવા સમયમાં જો પોતાના ગુરુ પધારે તો પૂજાને પણ એક બાજુ મૂકી દેવી. એટલો ટાઈમ તો તરત ઊભા થઈ અને ગુરુનું સન્માન કરવું, પગમાં પડવું, એમની આગતા સ્વાગતા કરવી. ના ભૂલતો હોવ તો ભાગવતમાં પેલા હાથીની કથા છે ને, ગજોદ્ધારની કથા, એ કથાનું મૂળ આ જ છે. આગલા જન્મમાં એક મહાન શિષ્ય, મહાન ગુરુના મહાન શિષ્ય, પણ જીવનમાં એક જ વાર વિવેક જો ચૂકી ગયા, પોતાના ગુરુ એને ઘેર એના આશ્રમ પધાર્યા અને એ વખતે આ પૂજા કરતો હતો, ભાઈ ગુરુ આવ્યા છે ખબર છે, પણ નહીં, આ પ્રભુની ભગવાનની પૂજા પૂરી થઈ જાય પછી જ ઊભો થાવ, ત્યાં સુધી ગુરુ ભલે રાહ જોવે. વિચારો, ભલે રાહ જોવે. અને એમ કહેવાય છે, એ પાપ એને નડ્યું, એ દોષ એને લાગ્યો, જેના કારણે બીજો જન્મ એનો હાથીનો આવ્યો. કથા વિસ્તારથી છે, બહુ નહીં કહું, પણ તમે જુઓ કોઈ મોટા વ્યક્તિ, મહાન ભગવાનના ભક્ત ભલે ને ગ્રસ્થાશ્રમમાં હોય, પણ એવા સ્થિતિવાળા હોય, ગુરુજી વ્યાસપીઠ ઉપર બેઠા હોય, કથા ચાલતી હોય, પણ કોઈ એવા સદગુરુ સંતો પધારે અથવા મહાન એવા સ્થિતિવાળા હરિભક્તો પધારે ને, ત્યારે તરત જ માઇકમાં બોલે, બે મિનિટ ધૂન કરો, સંતો પધાર્યા એમનું સ્વાગત કરીએ, પછી બે શબ્દો એના વિશે બોલે, અમારા હો ભાગ્ય છે આપના અમને દર્શન થયા, કથા પણ રૂકી જાય. તો વિચારો, ઘણી વાર તો એ આમ અમથા બેઠા હોય, પણ કોઈ મોટા પધારે ને ત્યારે પગ ઉપર પગ ચડાવીને બેસી જાય, આમ અમથા બેઠા હોય, આટા મારતા હોય, પણ હવે કોઈક આવે છે, લાવો ખુરશી, લાવો ખુરશી, લાવો, એલાન બેહાડન જગ્યાએ પોતે બેસી જાય. ઘણા ભક્તોને પણ વિવેક ના હોય, સંતો પાસે કેમ બેસવું,
બસ સંતોની સામે, સંતો ઘણી વાર નીચે બેઠા હોય તો આ ઉપર ચડીને બેઠા હોય. હા, શારીરિક તકલીફ હોય એને કોઈ દોષ નથી, બાદ નથી, પણ વિવેક દસમો નિધિ છે. વિવેક બહુ ઊંચી વસ્તુ છે. કાંઈ ન હોય, ના ધર્મ હોય, ના જ્ઞાન હોય, ના ભક્તિ હોય, ના વૈરાગ હોય, પણ જો એક વિવેક હોય ને તો એના ઉપર જેટલો રાજીપો ભગવાનનો સંતનો થાય, એટલો હજારો સાધનો કરે તોય પણ ના થાય. ઘણા જેમ સાધન કરતા જાય એમ અક્કડ થતા જાય, જેમ તપ કરે વળી જપ કરે હાલીને જાત્રા કરવા ગયા. તમને કાંઈ ભાન છે હું કેટલા કિલોમીટર ચાલીને આવ્યો છું, આ પગ તો થાંભલા જેવા થઈ ગયા. તમને કાંઈ અક્કલ છે, જાણે હમ દઈને મોકલો હોય. નો યાત્રા કરવા જતો તને તારા. પણ જેમ 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 સાધના કરે અને જેમ જેમ સ્થિતિ પામતો જાય, જેમ જેમ ગુણો આવતા જાય એમ નમતો જાય. વિદ્યાર્થીને સ્કૂલમાં જ્યારે દાખલ કરે ને ત્યારે પહેલો જ પાઠ પોતાના શિક્ષક ગુરુજનો એ શીખવાડે કે બેટા વિદ્યા છે ને વિનયથી શોભે છે. બહુ તારામાં જ્ઞાન આવડી જાય ને મિકેનિકલ ને સોફ્ટવેર ને હાર્ડવેરનો એન્જિનિયર થઈ જઈશ ને ડોક્ટર થઈ જઈશ તો તું મહાન થઈ જઈશ એ વાત ભૂલી જજે. કદાચ કાંઈ નહીં હોય પણ નમ્ર બની જઈશ ને તો મહાન બની જઈશ. એક વાત બહુ સરસ લોકોએ લખી છે, કોને લખી ખબર નહીં, પણ પક્ષી પોતાના પાંખ દ્વારા અધર ઉઠે છે, મનુષ્ય જેટલો નમે છે એટલો જ અધર ઉઠે છે, એટલો જ મહાન બને છે. જેટલો નમે ને, હા, જેટલો દંડવત પ્રણામ કરે, પગે લાગે, હાથ જોડે, વિદ્યા વિનયથી શોભે છે, વિવેકથી શોભે છે. તમે જુઓ, આ તો ભગવાન સાક્ષાત નર ને નારાયણ અને કેટલા મહાન ઋષિઓ, એકથી એક ચડે એવાઓ, વ્યાસ જેવા ઋષિ હોય, ઉદાલક જેવા ઋષિ હોય, પરાશર જેવા ઋષિ હોય, મહાન મહાન ઋષિઓના નામ આપણે આગળ સાંભળ્યા, એવા મોટા મોટા ઋષિઓ, પણ જ્યાં ધર્મદેવને ભક્તિ માતાનો પ્રવેશ થયો અને એ વખતે એમ કહેવાય છે માતા પિતા પધાર્યાને આખી સભા ઊભી થઈ ગઈ, ઊભી થઈ ગઈ આખી, આખી સભા ઊભી થઈ ગઈ. એક કથા એવી પણ આપણે સાંભળીએ છીએ પંઢરપુરની. પંઢરપુરનો પણ શું નામ હતું, પુંડરીકની કથા બહુ ફેમસ છે, આખા જગતમાં ફેમસ છે. ઘણા લોકો સાંભળે અને પાછા કહે એ તો એ વખતે બનતું, એના માતા પિતા એવા હતા, અત્યારે તો ગાંઠે નહીં એવા છે. માતા પિતાના જ સ્વભાવ એવા હોય, હું એને હવે એમ કે કાલે મેં સભામાં કીધું હતું, આપણે નાના હતા ત્યારે આપણા સ્વભાવ એના કરતા ખતરનાક હતા, એના કરતા જબરા હતા, તોય પણ એ બધું સહન કરીને આપણને જમાડતા, રમાડતા, ભણાવતા, ગણાવતા, બધું કરતા, નહીંતર અનાથાશ્રમમાં મૂકી એવા હોત તો જસભાઈ શું કરત, અથવા કે એક નાળીમાં ફેંકી દીધો હોત તો શું કરત, શું થાત આપણું. પણ એને કંઈ ન કર્યું, તોય જેવો તેવો તોય મારો એમ પાલવા. તો હવે આપણો વારો આવ્યો કે એમને આપણે પાલવીએ, એમના વચનો આપણે સહન કરીએ. પુંડરીક, એને ખ્યાલ આવી ગયો કે માતા પિતાનું કેટલું મોટું મહત્વ છે. ગંગાજીએ દર્શન દઈને એમને એમ કીધું કે તું તારા માતા પિતાની સેવા મૂકીને તું મારી જાત્રાએ નીકળો છો, હવે તું જો આમાં મારામાં પગ બોળીશ ને તને ડૂબાડી મારીશ. આખી આખા સંઘના મોવડી જે મેઇન માણસ હતા એને કહી દીધું કે ભાઈ જો આ માણસ છે ને એ બરાબર નથી, એને પાછો કાઢો, અને જો કોઈ સંઘ હોતા એને નહીં કાંઈ કયો ને પાછો નહીં કાઢો ઘેરે, તો આખા સંઘ હોતા બધાને ડૂબાડી મારીશ. ગંગાજીએ કહી દીધું. ત્યારે પહેલાંને કીધું કે તું ભાઈ તારા મા બાપને, બીમાર મા બાપને, વૃદ્ધ મા બાપને, ગરીબ મા બાપને ઘેરે મૂકી
અને તું અહીંયા આવ્યો છું, તું પાછો વળી જા, નહીં તો અમે બધાય તારી વાહે બધાય મરશું. પેલો સમજી ગયો, ડાયો છે, ને ઘેરે ગયો ને માત પિતાની એવી સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી. એક સાથળ ઉપર માતાનું મસ્તક હોય, એક સાથળ ઉપર પિતાનું મસ્તક હોય, અને એ દબાવતો હોય અને એમને સેવા કરતો હોય, અને એવા સમયમાં સાક્ષાત વિઠ્ઠલ ભગવાન, સાક્ષાત ભગવાન પ્રગટ થાય, અને આમ જોવે કે ભગવાન છે પણ માતા પિતા સૂતા છે, અને જો ઊભો થઈ અને એમનું સ્વાગત કરવા જાઓ, એમને પગે લાગવા જાઓ, એને આસન આપવા જાઓ, તો મારા માતા પિતાની ઊંઘ બગડે ને. ન ઊભો થયો અને બાજુમાં ઈંટ પડી હતી ને એનો કેરો ઘા, લ્યો પ્રભુ આના ઉપર ઊભા રહ્યો, આ તમને મેં આસન દીધું. અને ભગવાન એના ઉપર આમ કેડે હાથ રાખી અને ઈંટ ઉપર ઊભા રહી ગયા. મરાઠી ભાષામાં ઈંટને વીટ કહે છે. હા, ઈંટને આપણે ઈંટ કહીએ ને પેલી, એ વીટ કહે. હા, અને વીટ ઉપર ઊભા રહ્યા આમ નામ. અને ભગવાને એમ કહ્યું, માયક માયક તારા માતા પિતાની સેવા કરતા હું બહુ ખુશ થયો છું, માટે માયક વરદાન. ત્યારે પેલો પુંડરીક કહે, બસ આમ નામ કેડે હાથ દઈને ઊભા રહ્યો, જ્યાં સુધી ન કહું ત્યાં સુધી હલતા નહીં, બસ આમનામ મને અખંડ તમારા દર્શન થયા કરે. અને ત્યાં ત્યાં વિઠ્ઠલનાથ ભગવાન આજ પણ હજી પંઢરપુરમાં બિરાજે છે, આજે હજી છે ત્યાં, એ જ રૂપે થઈ ગયા ત્યાં ત્યાં મૂર્તિ રૂપે. આ માત પિતાનો મહિમા છે, બહુ મોટો મહિમા છે. જે માતા પિતાની સેવા કરતા નથી એને મંદિર જવાનો અધિકાર નથી, કથામ બેહવાનો અધિકાર નથી. હો આમ દોડી દોડી સંતોની સેવા કરે, મંદિરમાં રોજ જાય, 108 માળા ફેરવે, પણ ઘેરે માત પિતા ભૂખ્યા હોય, લ્યો બીમાર હોય તો દવાખાને ના લઈ જાય. આપણા શાસ્ત્રનો કાનૂન છે, ભગવાન સ્વામિનારાયણ હોય કે રામચંદ્ર ભગવાન હોય કે કૃષ્ણ કનૈયા લાલ હોય, હવે પોતાની માત પિતાની સેવા કરી છે અને આપણને પાઠ શીખવાડે છે. એ તો પિતાને પિતા છે, સમજ્યા, એ તો સર્વ કોઈના પિતા છે, છતાંય પણ તમે જુઓ કેવી સેવા કરી છે. અહીંયા પણ પોતાના માતા પિતા પધાર્યા છે, નારાયણ ભગવાન ઊભા થયા, દંડવટ કરવા લાગ્યા માત્ર ઊભા થઈને. હા, ઘણીવાર અત્યારે છે ને કોઈ હરિભગતને ઘેરે પધરામણી કરવા જાય ને, નાના છોકરાઓ હોય ને 8-10-15 વર્ષના, આપણે એમ કહી મમ્મી પપ્પાને પગે લાગો છો, તો કેમ, એ કંઈ ભગવાન છે તો ભગવાનનું એને જ પગે લાગવાનું. ઘણા સંતોને દંડવટ કરતા શરમાય, સંતોને દંડવટ ના હોય, સંતોને તો હા એ થોડા ભગવાન છે, દંડવટ તો એક ભગવાનને જ કરવાના હોય. આપણી મૂર્ખાઈ, આપણું અજ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાન ખુદ સંતોને દંડવટ કરતા, મોટા મોટા સદગુરુઓ, મોટા મોટા મહાન અક્ષરધામના મુક્તો પણ અહીંયા આવતા અને સંતોને ભાળીને દોટ કાઢીને દંડવટ મંડવા મંડતા કરવા. શરમ ન લાગવી જોઈએ આપણને, જે દી શરમ આવે ને ભગવાનને, સંતોને, માત પિતાને, વડીલોને નમતા, તે દિવસે સમજોનો આપણા ભાગ ફૂટ્યા, આપણી બુદ્ધિ બગડી, આપણું ખલાસ થવાનું. રોજ દંડવટ કરવા, ધીરે ધીરે આમ નવું નવું હોય એટલે થોડુંક આમ આમ થાય સંકોચ, કે કેવું લાગશે, કાંઈ ન લાગે, સારું જ લાગે. સંતો એમાં રાજી થાય, ન મે સૌને ગમે. આંબા પાસે દોડી દોડીને બધા જાય છે, શું કરવા, નમે છે. જેમ મોટો થતો જાય એમ નમતો જાય, જેમ મોટો થાય એમ નમતો જાય. આપણે ડાળખીઓ કાપી નાખીએ તોય નમે હારો, ભલે ને કાપો, અમે તો નીચે જ આવવાના. એટલે આંબો બધાને ગમે, ભાઈ ખીજડા પાસે કોઈ જાય, હમળા પાસે જાય કોઈ. એટલે કહેવાનો અર્થ છે, અહીંયા ઋષિ મુનિઓ અને નરનારાયણ ભગવાન ધર્મદેવ ભક્તિ માતાને જોઈ અને તરત બધી વાતો સ્ટોપ થઈ ગઈ અને તરત પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા.
किए दंडवाट प्रणाम सबही। बदाय धड़ धड़ मींडा धरती ऊपर पड़वाओ, दंडनी माफक पड़वा लाग्या। दर्शन करी आंख में हर्षना आंसू भरावा लाग्या। मातृ देवो भव पितृ देवो भवना नारा मींडा लागवा। पधारो सुस्वागतम सुस्वागतम, पुनि कर जोरी करी स्तुति तब ही। दंड प्रणाम करा, हाथ जोड़ी बधाई धर्मदेव भक्ति माता नी सामे उभा रही गया अने पछी स्तुति करवा लाग्या। स्तुति करवा लाग्या बधाई, तमे बधाईरा अमारा बद्रिकाश्रम आखो पावन थई गयो, पवित्र थई गयो। तमे अमने दर्शन दीधा, आज अमारी आँखोनुं फळ अमने मळी गयुं। देखी धर्म मूर्ति यह दोई, अति मुद पाए सो सब कोई। शुद्ध सत्वामय तनु धारी शांति, शरद पूर्णिमा शशि समकांति। देखी धर्म मूर्ति यह दो, बदा एक धारा मात पिता ने जोई रिया, जोई रिया। धर्मदेव भक्ति माता उभा छे, हस्ता ऊंचो कर्यो, आशीर्वाद दीदा बधाई ने। हा, नरनारायण भगवान ने पण आशीर्वाद दीदा, पोताना पुत्र छे ने, पोते पितानो रोल भजवे छे। हा, सर्वे सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयः। मात पिता आशीर्वाद दे ने, शिक्षा पत्री में लख्यु छे। हा, गृहस्थ आश्रम में रहेला दरेक भक्तो ए आजीवन पर्यंत, एक बे दी पांच पची वरा नहीं, आजीवन पर्यंत मात पिता ने पोताना गुरु नी सेवा करवी, एनो आदर करवो, एमने मानवा। अने बधाय जारे मात पिता ना दर्शन करया ने जोई रिया ने, अति मुद पाए सो सब कोई, बद्दा ने हृदय में बहु आनंद 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 छवाई गयो, बहु आनंद थयो। અત્યાર સુધી અમે જે તપશ્ચર્યા કરીએ છીએ ને, યોગ સાધના સાધીએ છીએ ને, આજનું ફળ અમને મળી ગયું, આજ ફળ છે, બીજું નહીં। તમને હોનાના બંગલા આપી દે, હોનાની ગાડીઓ આપી દે, હોનાના બિસ્કિટ આપી દે, ખાતા કરો, ખવાય। તમને પાર્લેજી બિસ્કિટ ગમે કે સોનાના બિસ્કિટ ગમે? મનુભાઈ, સોનાના બિસ્કિટ આવડ્યા, આટલા આટલા આવે, પાર્લે જી ભાવે જો, કારણ કે ભૂખ તો એનાથી ભાંગે, પહેલાંથી ના ખોલ્યો ખબર પડે, એક આંતરડા કાઢી નાખે છે કે નહીં બહાર, સમજે? ગમે એટલું હોય, ગમે એટલું, એ ફળ નથી આપણું, આપણી સાધનાનું, આપણા તપનું, આપણી ભજન ભક્તિનું એ ફળ નથી કે આપણને માલમ મારા લોકમાં કરી નાખે, દિલ્હીની ગાદીએ બેહાડી દે, વિશ્વનો રાજા બનાવી દે, એ આપણી સાધનાનું ફળ નથી, ફળ એટલું જ છે બસ ભગવાનને મોટાના દર્શન થાય। શાસ્ત્રમાં લખ્યું, તીર્થે જાય ને ત્યારે ભગવાનને ભગવાનના મોટા પુરુષના દર્શન કરે, એનો સમાગમ કરે, એ યાત્રાનું ફળ છે। ઘણી વાર યાત્રા કરવા ગયા હતા તો કે હા ગયા હતા, કેમ અનુભવ થયો? અમુક જગ્યાએ એસી રૂમ હતી, અમુક એ નહોતી, ક્યાંક નહોતી, અમુક જગ્યાએ તો પંખા પડપડ 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 અવાજ કરતા હતા, અમુક જગ્યાએ તો ઓહો સરસ મજાની બેડો, ને અમુક જગ્યાએ ગયા તો ખાટલા નહીં, ઠેકાણા નહીં। વર્ણન કરે આપણને લાગે જાત્રા કરવા ગયો તો જમાઈ થઈને ગયો તો, આવું લાગે। ફળ એનું ઈ સમજે, ત્યાં જઈએ તો કોઠારીન ભંડારીન પૂજારી ભગવાનને મૂકીને મારી સેવામાં લાગી જાય, લે
તીર્થે જાય તો વ્યવસ્થિત ભગવાનના દર્શન થાય, ભગવાનના મહાપુરુષોના દર્શન થાય અને એમનો સમાગમ થાય, એમની મુખ થકી કથા સંભળાય, એ જ આપણી યાત્રાનું ફળ છે. એ ફળ છે. બાકી ગમે એટલા રૂપિયા વાપરી નાખે તોય શું અર્થ એનો? ઘણા કે ચાલીને ગયા હતા, ચાલીને અમે રસ્તામાં જમવાનું કેમ થયું હતું? તો કે એ તો બધી હોટલો આપણી જ છે ને, 100 રૂપિયા આપો એટલે આપે ભાણું. લ્યો આ જાત્રાનું ફળ લ્યો તારે. એટલે યાદ રાખવું, એટલા માટે આ મીઠી નાની ટકોર એટલા માટે કરું છું કે યાદ રાખે. આવું થઈ તો નથી જતું ને. ઘણી વખત જાત્રા કરવા જાય બાઇક લઈને, પછી હું કરીને આવ્યા તો કે 3 શર્ટ ખરીદીને આવ્યા, જાણે મેળામાં ગયા હોય. સાચું ખોટું આ તો તાજો મામલો છે એટલે યાદ આવી ગયો. મામલો તાજો છે ને એ તરત યાદ આવે. સાચું ને? બોલા બોલા, સાચું છે. જોઈ તો કરવું પડે, એમાં કંઈ ના કહેવાય મારે. હા, પહેલાં જ એ સાચું છે. પણ આ તો આનંદની વાત છે, જે માથે ટોપી ન ઓઢી લેતા, બરાબર ને? તો આ ધર્મદેવ ભક્તિ માતાની વાત ન્યારી છે. કેવું એમનું સ્વરૂપ છે, અદ્ભુત વર્ણન કર્યું. ધર્મદેવની સ્તુતિ કરી અહીં કવિએ ધર્મદેવનું વર્ણન કર્યું છે, માતા ભક્તિ દેવીનું વર્ણન કર્યું છે. કેવા લાગે? સુદસત્વ માયા તનુ ધરી શાંતિ અને શરદ પૂર્ણિમા શશિ સમકાંતિ. શુદ્ધ સત્વમય તનુ. ભગવાન ધર્મદેવ ગોરા ગોરા લાગે છે. આ શુદ્ધ સત્વમય સ્વરૂપ છે એમનું. કોઈ પણ દર્શન કરે ને આંખને ટાઢક વળે. શુદ્ધ સત્વ, ખાલી સત્વ નહીં, શુદ્ધ સત્વમય તનુ. અને શાંતિ, શાંત સ્વરૂપ છે, શાંત સ્વરૂપ. દર્શન કરે એની શાંતિ મળે. પોતે ઘણા એવી શાંત મૂર્તિ હોય ને બેઠા હોય ને, આપણને એમ થાય કે જોયા જ કરીએ, એના દર્શન કર્યા જ કરીએ. ભલે ને કાંઈ ન બોલે, કાંઈ ન બોલે, બેઠા હોય એમને આસન નાખીને બેઠા હોય, છાદડી પર બેઠા હોય, હાથમાં માળા હોય કે ના હોય, પુસ્તક હોય કે ના હોય, એ બેઠા હોય. આપણે ન્યૂજર્સીમાં આપણા આશિત ભગત છે, ઘણાના આવો અનુભવ થાય હો. એવા હૃદયના માનવીઓ હોય ને, ભક્તો હોય ને, આવે દર્શને, ભગવાનને દંડવટ દર્શન કરે ને પછી સંત ભુવનમાં આવે. એક એક સંતોને ગોતી ગોતીને દંડવટ કરે. કોણ છે રસોડામાં છે તો બહારથી માંડે દંડવટ કરવા. ભલે ને સંતો કામમાં હોય, પાછું વાળીને જોવે છે. અને ઘણા તો દંડવટ કરે ને, સ્વામી કામમાં હોય ને, એ જય સ્વામિનારાયણ સ્વામી, એટલે હું આવી ગયો છું એમ નોંધ લ્યો. આ ભગતને કંઈ નહીં, દંડવટ કરી લે. નાવા ગયા હોય ને બાથરૂમમાં તોય બહારથી દંડવટ કરી લે. સંતો નાય છે ને, આપણે દંડવટ કરી લઈએ. લ્યો અને પછી હાથમાં માળા લઈ અને આમ સામે નિષ્કામ સ્વામી બેઠા હોય, દિવાલે છાદડી નાખેલી હોય ને વાંચતા હોય કે કંઈ કામ કરતા હોય કે ફોન ઉપર કંઈ હરિભક્તો સાથે સત્સંગ કરાવતા હોય, તો આ ભગત ત્યાં બેસી જાય હાથમાં માળા લઈને. સ્વામીને જોયા કરે, આમને જોયા કરે. અડધો કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક. ઘણા તો કે ભાઈ આ તો સ્વામી તો એના કામમાં મંડ્યા છે, આપણા સામું જોતા જ નથી. નહીં પછી પછી કે ભગત તમે કલાકથી અહીં બેઠા છો, એ કામ હતું કે ના? ના બસ, તમે ભલે કાંઈ ન બોલો, બસ તમારે મજા આવે છે, મજા આવે છે જોયા કરું ને સ્વામીને, આનંદ આવે છે. એટલે તમે મારી ટેન્શન ના લેતા કંઈ, હું તો બસ અહીં દર્શન આવ્યો છું, દર્શન કરું છું. બે આમ મહાત્મા માળા લઈને બેઠા હોય, કેવો આનંદ થાય, કેવો આનંદ થાય. લ્યો અને એવો આનંદ જોઈને બ્રહ્માને પણ ઈર્ષા થાય, ઇન્દ્રને પણ ઈર્ષા થાય. હારો સ્વર્ગમાં આવો આનંદ નથી. ધર્મદેવ શાંત મૂર્તિ છે. શાંત મૂર્તિ સંતના દર્શન કરે ને, આહાહાહા, જેવું ભજન કરે ને, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ને, જે આનંદ થાય ને, એટલો આનંદ એના હૃદયમાં એને થાય છે, એટલો જ આનંદ થાય છે. હા, એટલો આનંદ થાય. પ્રગટ સંત ભગવાનનું સ્વરૂપ છે.
ધર્મદેવ એના દર્શન કરી સર્વ કોઈને શાંતિ થઈ છે. કેવા હતા ધર્મદેવ? શરદ પૂર્ણિમા શશિષમ કાંતિ, જાણે શરદ પૂનમનો ચાંદ ખીલો હોય આસમાને. કેવો નિર્મળ હોય, કેવી ચાંદની વરસાવતો હોય, બધાના જીવ પ્રાણી માત્રના હૃદયમાં આહલાદ પેદા કરતો હોય એવા ચંદ્રશમ એમની શરીરની ક્રાંતિ કહેતા તેજ હતું. શરીરમાંથી આમ તેજ નીકળતું હોય જાણે એવા તેજસ્વી સ્વરૂપ. કંઠે કમલ અરુ તુલસી માલા, ધર્મદેવે કંઠમાં તુલસી અને કમળની માળાઓ ધારણ કરી હતી. પીત જટા કો મુકુટ વિશાલા, માથા ઉપર મુગુટ હતો પણ મુગુટ સોનાનો નહોતો, ચાંદીનો નહોતો, તો જટાનો મુગુટ. જટા બાંધેલી હતી આમ, અંબોડો વાળેલો હોય મસ્તક ઉપર જાણે જટા ઝૂટ મુગટ ધારણ કરેલો હતો. નવનિરાજ સામા નિર્મલ નેના, નવનિરાજ નવીન કમલ સમાન જેમના નેત્રો હતા. નવીન હો, નીરજ એટલે કમળ થાય ને પાણીમાં, હે નીરજ કમલ, કમલ પત્ર સમાન, કમલની પાંખડી જેવા આહા ધર્મદેવના એટલા અણિયાળા નેત્રો હતા. નવીન નીરજ પાછાઓ, કરમાઈ ગયેલું નહીં, જૂનું થઈ ગયેલું નહીં, નવીન બહુ સુંદર હોય. નિર્મલ કમલ બહુ નિર્મલ હોય, બહુ કાદોમાં નાખો ને તો કાદો એમ નો અડે, પાણી નાખો ને તો પાણી એમ નો અડે. જલ કમલવત, સંસારમાં ઘણા રહેતા હોય ને પણ સંસાર એમાં ન હોય. પાણી જ્યાં સુધી હોડી, જ્યાં સુધી પાણીમાં હોય, દરિયામાં પાણીમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે દરિયો પાણીમાં આવી આલા હોડીમાં આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય. એમ આપણે સંસારમાં રહીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ સંસાર જો આપણામાં આવી જાય તો કામ બગડી જાય. હા, કમલની ઉપમા આપી, કમળ ગમે એટલું પાણીમાં કાદોમાં રહે ને તોય પણ એનો પાસ એને લાગે નહીં, એવા નિર્મળ જેના નેત્રો છે એવા ધર્મદેવ છે. દયા સહિત સબ જન સુખ દેના, દયા સહિત જન સબ સુખ દેના, દયાળુ નેત્રો છે એમના, કરુણા સભર નેત્રો છે, કોમળ નેત્રો છે, કરુણા વરસતી હોય જેનામાં અમી વરસતી હોય એવા નેત્રો છે, બધાયને સુખ દેનારા છે. શ્વેતાંબર અરુ શ્વેત જનો, વસ્ત્રો ધારણ કર્યા છે શ્વેત વસ્ત્રો, ખભા ઉપર ડાબા ખભા ઉપર શ્વેત જનોઈ પહેરેલી છે, અતિ સુંદર લાગે છે, અતિ સુંદર. અસ નિરખી ઉચ્ચરે મુનિ સો, આવા જ્યારે ધર્મદેવને જોયા ને ત્યારે ઋષિમુનિઓ હાથ જોડીને બોલ્યા છે. ઋષિઓ કહે છે, હે પિતાજી, મહિમા ધન્ય સુધર્મ તુમારા, વિશ્વ વિશે બડ જસ વિસ્તારા. હે ધર્મદેવ, તમારા દર્શન થયા, તમે તો ધન્ય છો, અમે પણ ધન્ય થયા. વિશ્વ વિશે બળ જસ વિસ્તારા, આખા એ વિશ્વમાં તમારા યશના ડંકા વાગે છે, તમારો જય જયકાર થાય છે, આખા એ વિશ્વમાં તમારો યશ વિસ્તારેલો છે. જ્યાં જોતા ધર્મદેવ 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 થાય છે, તમારા ગુણોનું ગાન થાય છે. અજ હરિહર સુર સુરપતિ મનુ કશ્યપ રવિચંદ, સો સબ તુમકો પ્રિય ગિને જ
જાની સદા સુખ કંદ. અજ એટલે બ્રહ્મા, હરિ એટલે વિષ્ણુ, અને હર એટલે શંકર, સુર એટલે દેવતાઓ, અને સુરપતિ એટલે ઇન્દ્ર, સાક્ષાત દેવોના રાજા. મનુ આદિ માનવ, બ્રહ્માજીના માનસ પુત્ર મનુ, કશ્યપ ઋષિ આદિ જે સપ્તર્ષિઓ, સૂર્ય અને ચંદ્ર, આ બધાય તમને પોતાના વાલા ગણે છે. તમે બધાને બહુ વાલા છો. સૂર્યને વાલા, ચંદ્રને વાલા, ઋષિઓને વાલા, મનુને, ઇન્દ્રને, દેવતાઓને, બહુ બ્રહ્મા, હા, બ્રહ્મા વિષ્ણુ મહેશને તમે અતિ વાલા છો, અતિ પ્રિય છો. બધાય તમને સુખકંદ માને છે. તમે સુખનું મૂળ છો, આમ બધા કહે છે. અને ધર્મ જ સુખનું મૂળ છે. જે દુનિયામાં દુઃખી છે, એ પછી ભગત હોય કે જગતનો જીવ હોય, દુઃખી છે. મારા જે વચનામૃતમાં કહ્યું છે, જેટલું ધર્મનું પાલન કરે એટલું જ સુખ, જે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે એટલું જ દુઃખ. જીવનમાં આપણે કથા સાંભળી છે ઘણી વખત, એક જ વાર જો અધર્મનું આચરણ કોઈથી થઈ ગયું, દુઃખના ડુંગરા ઢળી પડ્યા એના ઉપર, તૂટી પડ્યા એના ઉપર. વિવેકાનંદ સ્વામીનું એક સૂત્ર બહુ સરસ છે, જે ધર્મ મનુષ્યને, માનવને દુઃખ આપે, જે ધર્મ સમાજને દુઃખ આપે, એ ધર્મને હું ધર્મ જ નથી માનતો. ઘણા બહુ પીડાતા હોય બિચારા, ધર્મ પાડીને પસ્તાતા હોય. ધર્મ દુઃખ ના આપે કદી, ધર્મ સુખ જ આપે. એ છતાંય આપણને એવું લાગે છે, આપણી ભ્રમણા છે કે આ પાડીને તો હું દુઃખી દુઃખી થઈ ગયો. અરે આમાં ક્યાં ફસાણો, અહીંયા આવીને તો બધું મારું લૂંટાઈ ગયું, ખતમ થઈ ગયો. આ બધું શું થયું? આ અહીંયા આવ્યો. ઘણા લોકો કે તમને કંઠી હદી નહીં. સ્વામિનારાયણનો પંથ લીધો ને, આ નીત ઉઠીને નાવું, સિદ્ધ ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, ના પડીએ ભભાગ્યામાં દાંતણ વગરનું ખાવું, શાંતિથી 10 વાગે ઉઠવાનું, બ્રશ ના કરીને સીધી ચાની પ્યાલી કટોરી ઓઠે માંડવાની, એ ગમે ત્યાં રખડો, લારીઓના ભજીયા ખાવાના, પાણી પૂડીને, ભેળ પૂડીને, પકોડી પૂડીને બધું ખાઓ, તમને કોઈ નાદ ન પાડે. હા, બાથરૂમમાં હું, ઘરમાં હું, મંદિરમાં ધુમાડા કાઢો ને તોય કોઈ ના ન પાડે. કેવું સારું, કેવું સારું. આ બધી ભ્રમણાઓ છે. વ્યસન કોઈ દી કોઈને સુખી કરે? સ્વતંત્ર જીવન હોય, બ્રેક વગરની ગાડી કોઈ દી પોતાની મંજિલ સુધી પહોંચાડે? એ તો ગમે ત્યાં ખાડામાં, આજ નહીં તો કાલ પડવાનો, આ જન્મે નહીં તો બીજે જન્મે નરક 84માં જવાનો, ધબધબાવી નાખશે ત્યાં. થોડા એ આપણા કાકા મામા ફૂવા થાય, એ આપણા થોડા હગા થાય, એ તો બધું જેટલું ખાધું છે ને પીધું છે ને રેખડાઈશું ને ફેરાઈશું ને મન ભાવ એમ મોજ કરી છે ને એ ઓકાઈ નાખવાના, કાઢી જ નાખવાના. ત્યાં કોઈ હગો નહીં, ત્યાં તો કર્મ પ્રમાણે હિસાબ ચોખ્ખો. ધર્મનું ઉલ્લંઘન કરે છે ને આ લોકમાં પરલોકમાં દુઃખ દુઃખ ને દુઃખ જ આવે છે. હા, શાણા હોય, બુદ્ધિશાળી હોય, સમજી જાય. આ દુનિયામાં જે કાંઈ છે ને, ટાઈમ થઈ ગયો છે, ધર્મ વિશે થોડીક વાત કરવા જેવી ને સમજવા જેવી, સાંભળવા જેવી છે. એટલે અહીંયા કહે છે, મહિમા ધન્ય સુધર્મ તુમારા, મહિમા ધન્ય સુધર્મ તુમારા, વિશ્વ વિશે બળજસ વિસ્તારા, વિશ્વ વિશે બળજસ વિસ્તારા. 7મા અધ્યાય એની 5મી ચોપાઈ સુધી આપણે કથા સાંભળી છે. અહીંયા કથાને આપણે વિરામ કરીએ છીએ. આગળની કથા આવતીકાલે સાંભળીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
બોલો ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.